દિવસે ગણપતિનું વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું. ગણપતિ વિસર્જનમાં લોકો નદી કેનાલમાં ડૂબી જતા હોય છે. ગણપતિ વિસર્જનમાં આવી કોઈ પણ જાતની જાનહાનિ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોને અંદર દૂર સુધી જાય નહીં તેનું પોલીસ ધ્યાન રાખતી હતી. ગણપતિ વિસર્જનમાં કોઈને પણ કોઈ જાનહાનિ ન થાય તેનું પોલીસ ધ્યાન રાખતી હતી. અમે 7 દિવસ ગણપતિ ઘરે લાવ્યા હતા. બહુ ધામધૂમથી ગણપતિ બાપાની પૂજા કરી, અર્ચના કરી, ગણપતિ બાપાને પાલાવાલા કર્યા, સરસ એમને આજે ભજન કર્યા, ગરબા કર્યા અને આજે નદીએ પધરાવા લઈને આવ્યા છે. આજે બધા સહપરિવાર સાથે આવ્યા છે, બધાને બહુ જ મજા આવી. અહીંયા પોલીસના બંદોબસ્ત બી સારો છે, એ લોકોએ દરેક વ્યક્તિઓની સંભાળ રાખે છે, દરેકનું ધ્યાન આપે છે, એટલે એમની ફરજ ચૂકતા નથી અને સારો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે. તો ગણપતિ બાપા મોરિયા, ગણપતિ. મારું નામ એએસઆઈ ભીખાભાઈ અંબાલાલ, બકલ નંબર 1531, નોકરી કટલાલ પોલીસ સ્ટેશન ચીપડી આઉટપોસ્ટમાં એએસઆઈ તરીકે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. આજે ગણપતિ વિસર્જનમાં બહારથી ગામડાના લોકો આવતા હતા એટલે વાત્રક નદીના પટમાં અમારો બંદોબસ્ત છે. સવારે 8 વાગ્યાથી બંદોબસ્તમાં હાજર છીએ. સ્થાનિક તરવૈયા પણ હાજર રાખ્યા છે, લોકોની જાનહાનિ ના થાય, પાણીમાં બૂડી ના જાય એટલા માટે. અને સવારે 8 વાગ્યાથી અમે ખડે પગે ફરજ અમારી ફરજ બજાવી રહ્યા છીએ. સોની ભૌતિક સાથે ગુજરાત ન્યૂઝ અમદાવાદ.